નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. ને મિત્રો, અમારી ચેનલ પર તમે પહેલી વાર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરીને મિત્રો ઓલ નોટિફિકેશન કરી દેજો. તો મિત્રો, હું તમને આજે શીખવાડવાનો છું આપણે પાંદડાવાળો પ્રણ મિત્રો કેવી રીતના ડાઉનલોડ કરો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. ને મિત્રો, અહીંયા તમારે સર્ચ કરવાનું છે મિત્રો, DA ફ્રન્ટ. મિત્રો આ જોઈ શકો છો, DA ફ્રન્ટ મિત્રો અહીંયા લખેલું છે. આ DA ફ્રન્ટ મિત્રો સર્ચ કરવાનું રહેશે. તો મિત્રો, સર્ચ કરશો તો કંઈક આવું તમારા સામે ઓપ્શન ખુલશે. મિત્રો, અહીંયા તમને ઇંગ્લિશ મિત્રો, અંગ્રેજીમાં અને પાંદડા ફ્રન્ટ એવા અલગ અલગ સ્ટાઇલિશ ઘણા બધા ફ્રન્ટ જોવા મળશે. તો મિત્રો, આવી રીતના તમારે થોડુંક ઝૂમ કરીને જે મિત્રો આ છે આપણું પાંદડાવાળો ફ્રન્ટ, તો મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું છે આવી રીતના. અને ક્લિક કરી મિત્રો, અહીંયા તમને ઘણા બધા એવા ફૂલોવાળા અને મિત્રો આ પહેલો છે, આ બીજો છે, આ ત્રીજો મિત્રો, એવા ઘણા બધા ફૂલોવાળા ફ્રન્ટ જોવા મળશે. તો મિત્રો, આપણે જે ફ્રન્ટ તમે ડાઉનલોડ કરવા માગો છો એ મિત્રો પહેલો જ છે. તો આ ઝૂમ કરીને મિત્રો એ ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે તમને, આ એના પર ક્લિક કરીને મિત્રો ડાઉનલોડ કરી લેવાનો છે. તો મિત્રો, ડાઉનલોડ થઈ ગયો છે. તો અહીંયાથી આપણે બેક આવી જઈએ છીએ. મિત્રો, બેક આવ્યા પછી ફાઇલ મેનેજર આપણે ઓપન કરી લેવાની છે. અને અહીંયા આપણી જે ડાઉનલોડની ફાઇલ હોય મિત્રો એ ઓપન કરી લેવાની છે. તમારે કંઈક ફ્રન્ટ આવો જીપી લિંક ફાઇલ જેવો મિત્રો જોવા મળશે. તો એના પર મિત્રો એકવાર ક્લિક કરીને અહીંયા ઓકેનું ઓપ્શન દેખાય છે, તેના પર મિત્રો ક્લિક કરવાનું છે. તો મિત્રો, આપણો ફ્રન્ટ ખુલી ગયો છે આવી રીતના. મિત્રો, હવે પિક્સેલ એપમાં એડ કરવાનો છે. તો મિત્રો, કેવી રીતના કરો અને કેવી રીતના ઉપયોગ કરો એ મિત્રો શીખવાનું છે. પિક્સેલ એપ મિત્રો ઓપન કરીને તમારે અહીંયા જ્યાં એ વાળું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને, એડિટ પર ક્લિક કરીને ન્યૂ ટેક્સ્ટ લખેલો મિત્રો કાઢી નાખવાનું છે. અહીંયા કેપિટલ એપ કરી દેવાનો રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો તમારે આ લાઇનને આ સાઈડ ખેંચવાની રહેશે. અને મિત્રો અહીંયા તમને જોવા મળશે આ ફ્રન્ટવાળું. તો મિત્રો એના પર ક્લિક કરી દેવાનું છે તમારે. અને મિત્રો અહીંયા માય ફ્રન્ટ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો અહીંયા જે ફાઇલવાળું ઓપ્શન છે ત્યાં મિત્રો ક્લિક કરવાનું છે આપણે. અને મિત્રો આપણી ફાઇલો ખુલી જશે. તો મિત્રો અહીંયા આપણે જે ડાઉનલોડની ફાઇલ હતી એ મિત્રો ખોલી લેવાની છે આવી રીતના, આ ડાઉનલોડની ફાઇલ. મિત્રો એના પર ક્લિક કરીને જે આપણો ફ્રન્ટ એડ કરેલો છે ખુલેલો એ ફાઇલમાં મિત્રો જતું રહેવાનું છે. આ ફ્રન્ટ જોઈ શકો છો તમે. તો મિત્રો પછી અહીંયા તમારે અહીંયા એડ કરી દેવાનો રહેશે. તો મિત્રો એડ કરશો તો આપણો ફ્રન્ટ અહીંયા આવી ગયો છે, જોઈ શકો છો તમે. આ તેના પર એકવાર ક્લિક કરી દેવાનું છે ને અહીંયા ઓકે ઉપર ક્લિક કરો મિત્રો, આવો ફ્રન્ટ આપણો જોવા મળશે. તો મિત્રો આ ફ્રન્ટને તમે કલર પણ ચેન્જ કરી શકો છો. તો મિત્રો આવી રીતના તમારે બીજો ફૂલવાળો ફ્રન્ટ લેવો તો મિત્રો અહીંયા ટેક્સવાળું ઓપ્શન દેખાય છે પ્લસવાળું, તેના પર ક્લિક કરીને મિત્રો અહીંયા તમારે એ એડિટ પર ક્લિક કરીને મિત્રો અહીંયા કોઈ પણ અક્ષર બીજો પાડી શકો છો. તો મિત્રો હું B પાડ્યો છે, જોઈ લો. તો મિત્રો અહીંયા આપણે ફરી ફ્રન્ટમાં જવાનું છે અને માય ફ્રન્ટમાં જઈને ફરી પાંદડાવાળા ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો કંઈક આ ટાઈપનો પાંદડાવાળો ફ્રન્ટ જોવા મળશે. તો મિત્રો આવી રીતના તમે કોઈ પણ અલગ અલગ અક્ષર પાડીને જોઈ લેવાનું, અલગ અલગ પાંદડાવાળા ફ્રન્ટ જોવા મળશે. તો મિત્રો આવી રીતના તમારે બધા અલગ અલગ. તો મિત્રો અહીંયા હું બીજો વે પાડી લઉં છું. મિત્રો આ વે પાડી લીધો છે બીજો આ. તો મિત્રો એમાં જઈને આપણે ફરી ફ્રન્ટમાં જઈને મિત્રો ફ્રન્ટમાં જઈને પાંદડાવાળા ઉપર ક્લિક કરવાનું મિત્રો. તો મિત્રો વી ઉપર એક ફ્રન્ટ નથી, તો આપણે મિત્રો એના જગ્યાએ સી પાડી લઈએ છીએ. તો સી પાડશો તો મિત્રો કંઈક આવો આપણને ફ્રન્ટ જોવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, સાથે બેલના આઇકોન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન કરી દેજો.